રાજકોટમાં બિપુરજી વાવાઝોડાની અસરને લઈને અલગ અલગ ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આજે રાજકોટની અંદર એક સેવા સંસ્થા તરીકે મને આ વાત કરતાની એક દુઃખ પણ થાય, આનંદ પણ થાય. રાજકોટમાં ક્યારેય આપત્તિ આવતી નથી. એનું કારણ છે, કદાચ રાજકોટની બદલે રામકોટ હોઈ શકે. ભગવાન રામના દાદા બાલાજી દાદાની આ શહેર ઉપર કૃપા છે, પરંતુ કૃપા એવી પણ ભેગી છે, જે શહેરમાં આપત્તિ આવે, દ્વારકા હશે, પોરબંદર હશે, કચ્છ હશે, વાવાઝોડું આવી રહ્યું છે, એના પગલે એ ગામોને મદદ કરવા માટે ભોલબાલા ટ્રસ્ટ તત્પર બન્યું છે. ટ્રસ્ટે 10,000થી વધુ ફૂડ પેકેટો તૈયાર કર્યા છે. થેપલાથી લઈ ફરસાણના પેકેટ ને બાકીની બધી વસ્તુ, અર્બન ડેક છે, ગોપાલ નમકીન છે, અમારા દાતાઓશ્રીના સહયોગથી અત્યારે મહિલા મંડળના બહેનો દ્વારા અલગ અલગ રસોડા શરૂ કરી, અને બોલબાલા ટ્રસ્ટે આજે સરકારનો હાથ મિલાવી રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર શહેરના મારફતે અને અન્ય સંસ્થાઓ મારફતે સંસ્થાએ અલગ અલગ ફૂડ પેકેટો તૈયાર કર્યા છે. અને જે સ્થળાંતર થયું છે જામનગરમાં, રાજકોટમાં બંને જગ્યાએ રસોડા શરૂ કર્યા છે, ત્યારે અપીલ કરું છું કે આપ સૌ લોકો પણ શક્ય બને તો આ પૂર રાહતના દિવસોમાં તંત્રને સહકાર આપો, અને તમે પણ આપણા ભાંડુઓને મદદ કરવા માટે હેલ્પ કરો એવી અપીલ છે. બોલબાલા ટ્રસ્ટે તો આ સેવાનું કામ કર્યું. 200 કાર્યકર્તાની ટીમ પણ સાથે, એમ્બ્યુલન્સ, ટ્રસ્ટના વાહનો પણ તત્પર રાખ્યા છે. જો જરૂર પડશે તો ઓક્સિજનના સિલિન્ડરોની પણ ટ્રસ્ટે ભરાવીને વ્યવસ્થા રાખી છે. આમ બોલબાલા ટ્રસ્ટ જેટલું થાય એટલું કામ તંત્રની સાથે રહી અને સંસ્થાઓ, અધિકારી, પદાધિકારી સૌની સાથે કોર્ડિનેટ કરી જ્યાં આવશ્યક સેવા છે ત્યાં બોલબાલા પહોંચશે એવી ખાતરી આપું છું. જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો.